કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ બસ સ્ટેન્ડ પર સ્વર્ગીય સુખદેવસિંહ ગોગામેડીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં હચમચાવી થનાર રાષ્ટ્રીય રાજપૂત કોણી સેનાના અધ્યક્ષ સ્વર્ગીય સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેમાં રાજપૂત સમાજ માટે ખૂબ જ દુઃખદ ઘટના સામે સિહોરી વેપારી એસોસિએશનના પ્રમુખ અને સામાજિક આગેવાન અમરસિંહ ડાભી રણુભા ડાભી જયંતિલાલ ઠક્કર અરવિંદ ગોહિલ સહિત અન્ય સમાજના હિન્દુ ભાઈઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મીણબત્તી પ્રજ્વલિત કરીને બે મિનિટ મૌન પાળીને સ્વર્ગીય સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ આપી હતી એમના પરિવાર પર આવેલા દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી શિહોરી બસ સ્ટેન્ડમાં હિન્દુ ધર્મના લોકોએ ખૂબ જ દુઃખ વ્યક્ત કરીને મનોમન પ્રાર્થના કરી હતી કે આવા હત્યારાઓને ફાંસીએ લટકાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી ત્યારે સૂત્રોથી માહિતી મળી રહી છે કે ગઈકાલે રાજસ્થાન હરિયાણા અને પંજાબ અને દિલ્હીની સ્પેશિયલ ટીમે એક ત્રણ આરોપીઓને ધરદોબોચ્યા છે જે મુખ્ય આરોપીઓ છે તેમને પણ ધરપકડ કરી છે ત્યારે ચંદીગઢથી આ આરોપીઓ પકડાયા હોવાનું સામે આવ્યું છે